Hello students, welcomes you to this YouTube channel Sri G.M. Patel High School, Dhrol. Myself, Manisha Ben Jakashanya, teach you Standard 11th, Unit 7, How does it smell? How does it smell? Yummy! This soup is very tasty. Wow! स्वादिष्ट आ सूप तो खूब ज लेजतदार छे, टेस्टी छे. यू एप्रिशिएट द हॉट वेजिटेबल सूप एज यू टेक द फर्स्ट सीप, बट यू आर रॉन्ग. जेवी पहली चुस्की लीधी कि तरत ज तमे गरम वेजिटेबल सूप ने वखाणवा लागी जाओ छो. एक्चुअली बट यू आर रॉन्ग, पण तमे खोटा छो. Actually, you mean that the soup smells good. ખરેખર તમે એમ કહેવા માગો છો કે તે સૂપની સુગંધ સારી છે. Your sense of taste can tell you only whether the item is sweet, sour, salty or bitter. તમારી સ્વાદ ઇન્દ્રિય તો માત્ર એ સૂપ મીઠો છે, ખાટો છે, ખારો છે, કડવો છે તે જ કહી શકે છે. ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ. કે તમારી જીભ નહીં પણ તમારું નાક ખોરાકનો સાચો સ્વાદ પારખી શકે છે. બાય ટેસ્ટિંગ અલોન, કે માત્ર ચાખવાથી જ, યુ કેન હાર્ડલી ડિફરન્શિએટ બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક. કે માત્ર ચાખવાથી તમે તમને ગમતી અને અણગમતી વાનગી વચ્ચેનો ભેદ ભાગ્યે જ તારવી શકો છો. ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી ટુ નોઝ. ફ્લેવર્સ એટલે કે સ્વાદનો જે નિહિત માર્ગ કહીએ, ખરેખર નાક છે. તે ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન the throat and up again along the air passes leading to the nasal cavities. કે વાનગીની જે સુગંધ છે એ મોઢા મોંમાંથી ગળા તરફ ઉતરે છે અને ફરી હવાના રસ્તે નાકના પોલાણ ઉપર તરફ જાય છે. વી સ્મેલ વેન વી ઇનહેલ એન્ડ વી સેન્સ ફ્લેવર વેન વી એક્સહેલ. કે આપણે જ્યારે શ્વાસને અંદર બાજુ લઈ જઈએ છીએ, એટલે કે વી ઇનહેલ, ત્યારે સોડમ એટલે કે સુગંધ મહેસૂસ થાય છે, અને જ્યારે શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે સ્વાદને પરખાય છે. ધ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નેસલ કેવિટી. સોડમ પારખવાનું સ્થાન નાકના પોલાણમાં ઊંચે રહેલું છે. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ ધ એર પાસિસ વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન. સામાન્ય રીતે જ્યારે આપણે શ્વાસ લેતા હોય ત્યારે, સામાન્ય શ્વાસ લેતી વખતે હવા સુગંધના સંવેદનોને જાગૃત કર્યા સિવાય જ પસાર થાય છે. When we want to need to check the odor, we sniff. કે જ્યારે આપણને સ્વાદ પારખવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે we sniff. એટલે આપણે સૂંઘીએ છીએ. Sniffing carries the odor filled air upward to olfactory area. કે આ સુગંધ જે છે એ સોડમ સહિતની હવાને સોડમ પારખવાના સ્થાને ઉપર સુધી લઈ જાય છે. ધેર ઇઝ નો નીડ ટુ સ્નીફ વેન વી ઈટ. કે જ્યારે આપણે જમતા હોય ત્યારે સુગંધ એટલે કે સડકો લેવાની આપણે જરૂર હોતી નથી. બટ વેન વી ચ્યુ ધ ફૂડ, વાર્મ વેપર ઇઝ રિલીઝ્ડ એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ.
પણ જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ ત્યારે તેમાંથી હૂંફાળી વરાળ છૂટી પડે છે અને સ્વાદ પરખાય છે. હાયર ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ ધ મોર મોલેક્યુલસ આર ગીવન ઓફ એન્ડ ઇન્ટેન્સ ઓડર્સ આર ફેલ્ટ. હાયર ધ ટેમ્પરેચર કે જેટલી આપણે તીવ્ર ગરમીમાં હોય ખાદ્ય પદાર્થ જેટલો વધારે ગરમ હોય તેટલો તેમાંથી વધારે અણુઓ છૂટા પડે છે અને તેની તીવ્ર સુગંધ કે સોડમ આપણને મહેસૂસ થાય છે. Therefore, મમી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશિસ હોટ. એટલા માટે તો આપણા મમ્મી જે છે એ આપણને કોઈ પણ વાનગી ગરમ ગરમ પીરસવાનો આગ્રહ રાખે છે. Do we differ much from one another in our sense of smell? હું આપણે સોડમની સંવેદના સંદર્ભમાં એકબીજાથી જુદા જુદા મત ધરાવીએ છીએ. ઓફકોર્સ દેર ઇઝ સમ વેરિએશન ઇન સેન્સ ઓફ સ્મેલ ઓફ વુમન્સ ધેન ધેટ ઓફ મેન્સ. અલબત્ત પુરુષોને જે સુગંધ સંવેદના છે એ સ્ત્રીની સંવેદના કરતાં થોડી ભિન્ન છે. વુમન હેવ મોર એક્યુટ સેન્સ ઓફ સ્મેલ ધેન મેન હેવ. સ્ત્રીઓની સોડમની સંવેદના જે છે એ પુરુષો કરતાં વધારે તીવ્ર હોય છે. એન્ડ ધીસ સેન્સ બીકમ ડલ વિથ એઝિંગ સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ. અને આ સંવેદના ઉંમર વધવા સાથે ધૂમ્રપાનથી અને માદક પીણાનું સેવન કરવાને કારણે ક્ષીણ થતી જતી હોય છે. When we have common cold, the smell receptor located in about 2.5 square centimeters and upper nasal cavities become dead. જ્યારે આપણને શરદી થાય છે ત્યારે લગભગ 2.5 ચોરસ સેન્ટીમીટરના વ્યાપમાં નાકના પોલાણમાં ઉપરના ભાગે રહેલા સંવેદના ગ્રહણ કરનાર કોષ મૃત થઈ જતા હોય છે. Though the cold sufferer's sense of taste is not affected, he believes that he has lost the sense of taste. શરદીના દર્દીની સ્વાદની સંવેદના પ્રભાવિત ન થઈ હોવા છતાં તે દર્દી એમ માને છે કે તેણે સ્વાદની સંવેદના ગુમાવી દીધી છે. Actually, his sense of smell is lost and therefore he is not able to identify flavors of the food. હકીકતમાં તો તેણે જે સુગંધની સંવેદના છે એ ચાલી ગઈ છે, તેથી તે ખોરાકના સ્વાદ ઓળખવા અથવા પારખવા માટે સમર્થ રહેતો નથી. The sense of smell is far more complex than the sense of taste. સુગંધની સંવેદના એ સ્વાદની સંવેદનાથી વધારે જટિલ છે, વધારે સંકુલ છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ. કે વસ્તુઓનો કોઠો બનાવી તેમની કઈ પ્રમાણભૂત સુગંધ છે એ નક્કી કરવું લગભગ અશક્ય છે. મોસ્ટલી ધેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ. મોટે ભાગે એક પદાર્થની એક સરખી જ સુગંધ હોય છે તેવું હોતું નથી. સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ. વૈજ્ઞાનિકો તેને સ્વાદ અને સુગંધના ફ્લેવર પ્રોફાઇલ એટલે કે સ્વાદ સુગંધનું રેખાચિત્ર એવું નામ આપે છે. ધે હેવ classified smells under the such helen ethereal aromatic fragrant ambrosial garlic burning gouty and fetid. કે તેમણે આ મથાળા હેઠળ સુગંધને વર્ગીકૃત કરેલી છે, અલગ અલગ સુગંધને અલગ અલગ વર્ગીકૃત કરેલી છે. ethereal એટલે કે અલૌકિક સુગંધ, aromatic
એટલે કે માદક ફ્રેગરન્ટ એટલે સુગંધ એમ્બ્રોસિયલ ને લેજતદાર સુગંધીદાર જે વસ્તુ આપણે કહીએ એ ગાર્લિક એટલે કે લસણની સુગંધ બર્નિંગ એટલે દાજિયા કે બળિયાની વાસ ગૌટી એટલે કે દુર્ગંધ જે આપણને અણગમો ઉપજાવે એવું પણ આ વર્ગીકરણે હજુ કામ ચલાવ છે બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ એટલે કે આ વર્ગીકરણ છે એ હજુ કામ ચલાવ છે એન્ડ અનસેટિસ્ફાઈંગ કે અસંતોષકારક છે ઇટ ઇઝ બિલીવડ ધેટ ઇચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ અ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ્સ પણ એવું માનવામાં આવે છે કે કુદરતી સુગંધનો દરેક કુદરતી સુગંધનો ક્રમ એ ઘણી બધી સુગંધનો અથવા સોડમનું મિશ્રણ હોય છે ટચ પ્રેશર એન્ડ પેઇન ઓલ રિક્વાયર ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે સ્પર્શ દબાણ અને પીડા આ બધા માટે પ્રત્યક્ષ સંપર્ક જરૂરી છે યુઝ્યુઅલી હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સેન્સ સામાન્ય રીતે શ્રવણ એટલે કે સાંભળવું અને દ્રષ્ટિ એટલે કે જોવું શ્રવણ અને દ્રષ્ટિ એ સોડમની જેમ દૂરના અંતરની સંવેદનાઓ છે સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજીસ કે સુગંધ જે છે એના લાભ છે સાઇટ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ નેચર ડિપેન્ડન્ટ ઓન ધ સન એન્ડ ઇઝ ટુ ગ્રેટ એક્સટેન્ટ યુઝલેસ એટ નાઇટ બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી કે દ્રષ્ટિ એટલે જોવાનું જે છે આપણે કુદરતી અવસ્થામાં જે જોઈએ એ સૂર્ય પર આધારિત છે અને મહદઅંશે એ આપણી સાઇટ આપણી દ્રષ્ટિ છે રાત્રે નકામી થઈ જાય છે દેખાવાનું બંધ થઈ જાય છે આપણે જે અંધારામાં ઓળખી શકતા નથી પરંતુ સુગંધ જે છે એને ડ્યુટી તો દિવસ રાતની હોય છે દિવસ રાત બંને સક્રિય હોય છે ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ કે શ્રવણ સાંભળવું એ પણ અવાજના ઉત્પાદન ઉપર આધારિત છે કે જેટલો અવાજ ઓછો અવાજ હોય તો આપણે ઓછું સાંભળી શકીએ અને વધારે અવાજ હોય તો વધારે સાંભળી શકીએ ઇફ એનિમલ એ ઇઝ ટ્રાઇંગ ટુ લોકેટ એનિમલ બી મે સક્સીડ રિફ્રેનિંગ ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ કે જો અ નામનો પ્રાણી બ નામના પ્રાણી જેવો અવાજ પેદા કરવાથી અળગું રહેવામાં સફળ રહે જ્યારે ઓડોર ઓન ધ કોન્ટ્રરી ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ્ડ પણ સોડમ સુગંધ જે છે એને સભાનતાપૂર્વક નિયંત્રિત કરી શકાતી નથી અમંગ પ્રિમેટ્સ જનરલી એન્ડ હ્યુમન્સ એસ્પેશિયલી ધ સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન ડિસ્પ્લેસ્ડ ફોર અ લોંગ ડિસ્ટન્સ પર્પઝ by the sense of sight primer એટલે વાનર વાંદરા સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં લાંબા અંતરના ઉદ્દેશો માટે દ્રષ્ટિની સંવેદના જે છે એને સ્થાનાંતરિત કરી શકાય છે this is the result not only of a sharpening of sight but of a deadening of smell આ માત્ર દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં પણ પ્રાણશક્તિને મૃત કરવાનું પરિણામ છે અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર લેસ ડેલિકેટ ધેન ધેટ ઓફ અ ડોગ કે આપણી જે પ્રાણશક્તિ છે એ કૂતરાની પ્રાણશક્તિ કરતાં ઘણી ઓછી હોય છે ધીસ શોઝ ઓફ ધ ફિઝિકલ ફેક્ટ ધેટ ધ એરિયા ઓફ સ્મેલ રિસેપ્શન ઇન અવર નોઝ ઇઝ મચ લેસ એન્ડ સો is the area of brain given over the reception and analysis of olfactory sensation શારીરિક હકીકત એ દર્શાવે છે કે આપણા નાકમાં સોડમ પારખવાનો વિસ્તાર ઘણો
ઓછો હોય છે અને તેવું જ સુગંધની સંવેદનાને ગ્રહણ અને પૃથક્કરણની બાબતમાં હોય છે કે તેમનો આ વિસ્તાર તેમના મગજના વિસ્તાર કરતાં ઘણો મોટો હોય છે. ધ મિકેનિઝમ બાય વિચ અ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવિટીઝ અ સર્ટન રિસેપ્ટર, ધેટ ઇઝ વાય વન કેમિકલ સ્મેલ્સ ધસ ધ અનધર સ્મેલ્સ સો ઇઝ એઝ યટ અનનોન. કોઈ ચોક્કસ ગ્રહણ કોષ સક્રિય થવા માટે કોઈ વિશેષ ગોઠવણ હોય છે. તેથી જ તો શા માટે એક રસાયણની સુગંધ છે એ બીજા રસાયણની સુગંધ, એક રસાયણની સુગંધ એક તરફ આવે છે અને બીજા રસાયણની સુગંધ બીજી આવે છે તે હજુ સુધી આપણને સમજાયું નથી. રિસન્ટલી ધેર હેવ બીન સજેશન ધેટ કેમિકલ સ્મેલ્ડ એઝ ધે ડીડ બીકોઝ ઓફ ધ ઓવરઓલ શેપ ઓફ ધેર મોલેક્યુલસ ઓર બીકોઝ ધે પંક્ચર્ડ ધ મેમ્બરન્સ ઓફ ધ સ્મેલ રિસેપ્ટર ઓર બીકોઝ ધ પાર્ટ ઓફ ધ સેમ મેનર ઓફ પંક્ચરિંગ ઓર ધ સેમ ફેશન ઓફ વાઇબ્રેટિંગ વુડ ઓલ સ્મેલ ધ સેમ. તેમનામાં સમાવિષ્ટ અણુઓના સમગ્ર તથા આકારને લઈને રસાયણોની સોડમ તો યથાવત જ હોય છે, અથવા તો સોડમ પારખનાર પેશીઓમાં છિદ્રો પાડી દીધા હોય છે, નાના નાના કાણા પાડી દીધા હોય છે, અથવા તો આ જ રીતે છિદ્રોમાંથી ભાગ પડી ગયા હોય, અથવા આ જ રીતે તે ધ્રુજવા લાગે છે. આ તમામ બાબતોમાં એક જ સરખી સોડમ આવે છે. હાવેવર ઓલ સચ થિયરીઝ આર યટ ઓનલી એટ ધ સ્ટેજ ઓફ કન્જક્ચર, કે આ પ્રકારના, અલબત્ત આ પ્રકારના મત તો હજુ ફક્ત ધારણાના તબક્કે જ છે, ફક્ત આપણે અનુમાન જ કરી શકીએ છીએ. વોટ એવર ધ મિકેનિઝમ ઓફ સ્મેલ ધ સેન્સ ઇટ સેલ્ફ ઇઝ ધ મોસ્ટ રિમાર્કેબલ, કે સોડમ પારખવાનું, સુગંધ પારખવાનું તંત્ર જેવું હોય તેવું પણ આ સંવેદના જે છે એનું ખૂબ જ નોંધપાત્ર હોય છે. અલધો સમ હ્યુમન સેન્સ કેન બી આઉટડન બાય મિકેનિકલ ડિવાઇસ, સ્મેલ કેન નોટ. જોકે કેટલીક માનવીય સંવેદનાનો યાંત્રિક પ્રયુક્તિથી નિર્બળ બનાવી શકાય છે, પરંતુ પ્રાણશક્તિને નહીં. ધ લિવિંગ નોઝ ઇઝ નોટ લાઇકલી ટુ બી રિપ્લેસ્ડ બાય એની નોન લિવિંગ કોન્ટ્રીવન્સ ઇન ધ ફોરસીએબલ ફ્યુચર. સજીવ નાકને સ્થાને નજીકના ભવિષ્યમાં કોઈ પણ નિર્જીવ યાંત્રિક સાધનથી કાર્યાન્વિત કરવું એ સંભવ છે નહીં. ધેટ ઇઝ વાય ઇન એઝ ઓફ સુપરલેટિવ મિકેનિઝેશન ધ માસ્ટર શેફ, ધ ટી ટેસ્ટર એન્ડ ધ પરફ્યુમ કમ્પાઉન્ડર આર લાઇકલી ટુ રિમેઇન ઇમ્યુન ટુ ધ પોસિબિલિટી ઓફ ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ. તેથી જ તો આવા પ્રભાવી યાંત્રિકતાના જમાનામાં તજજ્ઞ રસોઈઓ, ચા આસ્વાદક અને અત્તર સંયોજનકારો પ્રૌદ્યોગિક બેકારીની શક્યતાઓથી મુક્ત રહેશે, એટલે કે એનું સ્થાન બીજા કોઈ લઈ શકશે નહીં. થેન્ક યુ.